મધ્યમ વર્ગની બચત યોજનાઓ પર સરકાર દ્વારા વ્યાજ પર કાપ મૂકીને ભારે અન્યાય કર્યો છે તે બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું. સરકાર દ્વારા મધ્યમ વર્ગને લગતી નાની બચત યોજનાઓમાં વ્યાજ પર કાપ મૂકતા મધ્યમ વર્ગ ફરીવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. સરકાર દ્વારા બ્લેક મની, બેંકોડા કૌભાંડ કરનારાઓ સામે પગલાં લેવાતા નથી, પરંતુ મૂંગા મોઢે સહન કરનારા મધ્યમ વર્ગ પર વારંવાર લપડાકો મારવામાં આવે છે, જેમાં મધ્યમ વર્ગની પીપીએફ, કેવીપી, એનએસસી, એમઆઈપી, સુકન્યા અને સિટીઝન જેવી યોજનાઓમાં વ્યાજદર પર કાપ મુકાયો છે, જે બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા ભુજ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું. આજનો અમારો મુદ્દો છે, ખાસ કરીને આ દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારે વાયદો કરીને આવેલી હતી કે આ દેશમાં ગરીબ લોકો માટે અચ્છે દિન આવેંગે. આજે પરિસ્થિતિ એવી છે, ગરીબ લોકો માટે અચ્છે દિન તો નહીં આવે, બુરે દિન જરૂર આવે. કે નાની બચત યોજના જે કોંગ્રેસની સરકાર વખતની યોજના હતી, આ યોજના હેઠળ નાનામાં નાના ગરીબ વર્ગ જે છે એમની બચત, કે એમણે એવું આશા રાખેલી કે પાછલી જિંદગીમાં મને આ રકમ મારા જીવન નિર્વાહમાં કામ આવશે, પરંતુ આ સરકારે નાની બચત યોજનામાં વ્યાજમાં ધરખમ ઘટાડો કરી અને જે લોકોની, ગરીબ લોકોની આશાઓને અપેક્ષાઓ હતી એ તો પૂરી ન કરી, પણ જે લોકોને વ્યાજ મળતું હતું એમાં મોટો પાપ મૂક્યો છે. એના વિરોધમાં કે આ સરકાર છે એ ગરીબ વિરોધી સરકાર છે, આ સરકાર છે એ ખેડૂત વિરોધી સરકાર છે, આ સરકાર માલધારી અને મજૂર વિરોધી સરકાર છે એ સાબિત થઈ ગયું છે. આજે અમે એક આવેદનપત્રના માધ્યમથી સરકારને કહેવા માગીએ છીએ કે ભાઈ આ તમે નાના જે નાની બચત યોજના છે એ એકદમ નાના અને મધ્યમ વર્ગના લોકો માટેની યોજના છે, એમાં વ્યાજમાં વધારો કરો નહીં તો ઠીક છે, પરંતુ જે છે એમાં જો ઘટાડો કરો તો જેને કારણે ખૂબ જ નાના માણસોને તકલીફો અને મુશ્કેલીઓ થવાની છે. આ માટે આજે અમે આ કાર્યક્રમ રાખ્યો છે.